गुड मॉर्निंग बाळको एबल क्लासेस आदरपूर्वक तमारू स्वागत छे। आज आपणे धोरण 6 अंग्रेजी मार्च 2021 सामायिक मूल्यांकन कसोटी विषय शीखीशुं जे तमे ध्यानथी शीखजो हो बाळको। धोरण 6 इंग्लिश सामायिक मूल्यांकन कसोटी मार्च 2021 बाळको अहीं प्रश्न क्वेश्चन नंबर 1 नीचे आवेल फकरो वाँचो अने अने तेनी नीचे आपेला प्रश्नों जवाब लखो। तो बाळको अहीं तमारे पहला आ फकरो वाँची जाऊँ अने पछी नीचेना प्रश्नों जवाब आपवाना छे। तो चलो हूँ तमने समझाऊँ, ध्यानथी शीखजो हो। अ स्पेरो एंड अ पेरोट वर गुड फ्रेंड्स। स्पेरो एटले चकली, चकली अने पोपट सारा मित्रो हता। एवरी डे दे टॉक्ड विथ ईच अदर। दररोज तेओ एकबीजा साथे वातो करता हता। बट द पेरोट लिव्ड इन अ केज इन पारुस हाउस। पण पोपट पारुलना घरे पिंजरामां रहेतो हतो। द स्पेरो लिव्ड इन अ ट्री। चकली झाड उपर रहती हती। पारुल गेव ध पेरोट गुड फूड। पारुल पोपट ने सारू खावानू आपती हती। द स्पेरो वर्क्ड फॉर फूड। चकली खोराक सोती रहती हती। वंस द पेरोट इनवाइट द स्पेरो टू कम टू इन टू हिज केज एंड शेड हिज हैप्पीनेस। एक दिवस पोपटे चकली ने पोतानी खुशीओ वहेंचवा माटे पांजरामां आववा आमंत्रण आप्युं। द स्पेरो सेड नो, शी वॉज वेरी हैप्पी आउटसाइड द केज। चकलीए कह्युं ना, ते पिंजराની બહાર બહુ ખુશ છે। ધ પેરટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ। પોપટ પણ પાંજરાની બહાર આવવા ઈચ્છતો હતો। સો ધ સ્પેરો હેલ્પ હિમ ટુ ઓપન ધ કેજ। તેથી ચકલીએ તેને બહાર આવવા મદદ કરી। બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય। બંને મિત્રો આકાશમાં ઉડવા લાગ્યા। ચાલો બાળકો હવે આપણે પ્રશ્નોના જવાબ નીચે કરીએ। ક્વેશ્ચન નંબર 1 વેર ઇઝ ધ સ્પેરો લીવ। તો એનો આન્સર આવશે બાળકો, ધ સ્પેરો લિવડ ઇન અ ટ્રી। હુ ટોક્ડ વિથ ધ સ્પેરો। આન્સર 2 ધ સ્પેરો ટોક્ડ વિથ ધ સ્પેરો। ક્વેશ્ચન નંબર 3 ડીડ ધ સ્પેરો શેર હેપીનેસ વિથ ધ પેરોટ। નો, ધ સ્પેરો ડીડ નોટ શેર હેપીનેસ વિથ પેરોટ। ક્વેશ્ચન નંબર 4 વેર વોઝ ધ કેજ। આન્સર ધ કેજ વોઝ ઇન ધ પારુસ હાઉસ। ક્વેશ્ચન નંબર 5 હુ ઇન્વાઇટ ધ સ્પેરો। આન્સર ધ પેરોટ ઇન્વાઇટેડ સ્પેરો। ક્વેશ્ચન નંબર 2 નીચે બાટી બનાવવાની પ્રક્રિયા આપેલ છે, વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવી પ્રક્રિયા પૂર્ણ કરો। અહીં બાળકો આડાવડા વાક્યો છે, તમારે એને સીધા ક્રમમાં ગોઠવવાના છે, તો ધ્યાનથી શીખજો હો। આન્સર 1 ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લોર, હાફ અ કપ ઓફ સેમોલિના એન્ડ 2 ટેબલસ્પૂન ઓફ બેસન। તેનું ગુજરાતી થશે, 1 કપ ભરીને ઘઉંનો લોટ લો, અડધો કપ સોજી અને 2 ચમચી ભરીને ચણાનો લોટ લો। એડ અ ચીલી પાવડર, મરચું ઉમેરો અથવા મરચું એડ કરો। એડ ઓઇલ એન્ડ સોલ્ટ, મિક્સ ઇટ વેલ। તેલ અને મીઠું ઉમેરો અને સારી રીતે હલાવો। એડ વોટર નીડ ઇન ટુ ફ્રીમ ડોટ નીટ વેલ ફોર 5 to 7 મિનિટ। તેમાં પાણી ઉમેરી 5 થી 7 મિનિટ પડી રહેવા દો। બાળકો જે આપણે લોટ બાંધ્યો હતો તેને તેમાં પાણી નાખીને 5 થી 7 મિનિટ પડી રહેવા દેવાનું। હું સમજાઈ ગયું। કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર। સ્પેશિયલ બાટી કુકરમાં રાંધો। અહીં બાળકો મેં ફરીથી
सीधा जवाब आपेला छे तो तमे फरीथी सीधा वाँची लेजो हो। क्वेश्चन नंबर 3, नीचे आपेल विकल्पों माथी साचो विकल्प शोधी वाक्य पूर्ण करो। अहीं बाळको तमने अधूरा वाक्य आपेला छे ते आपणे पूर्ण करवाना छे। चलो ते आपणे समझिए। अहीं ऑप्शन 1 में कैन रिपेर पावर लाइन्स आपेल छे। बाळको आपणे पावर लाइन जती रही तो आपणे कोनी जोड़े छे? इलेक्ट्रिशियन जोड़े जईए ने बाळको। कैन बिल्ड इट, ते बांधी सके छे। बिल्ड एटले बांधवू। बाळको स्वीट એટલે સીવી, તે સીવી કેન સ્વીટ, તે સીવી શકે છે। કોણ સીવી શકે? ટેલર સીવી શકે ને। અને બિલ્ડ ઇટમાં કોણ બાંધી શકે? બિલ્ડિંગ નહીં તો મેસન। કેન ક્યોર ટૂથેજ, દાંત રિપેર કોણ કરી શકે? કેન મેન્ડ શૂઝ, જૂતા બનાવી કોણ શકે? એવા જવાબ આપણે લખવાના છે હો બાળકો। 1, ટૂથ એચિંગ ધ ડૉક્ટર બ્લેન્ક, તો શું આવશે બાળકો? કેન ક્યોર ટૂથ એચ। ટૂથ એચ એટલે બાળકો શું થાય? દાંતનો દુખાવો। તો આપણે દાંતનો દુખાવો થાય તો આપણે ક્યાં જઈએ? ડૉક્ટર જોડે જઈએ ને। ડૉક્ટર શું કરે? દાંતને આપણા દુખાવો દૂર કરી આપ, દાંતનો દુખાવો મટાડી શકે છે। નંબર 2, શૂઝ આર પિંચિંગ ધ કોબલર, શૂઝ એટલે જૂતા, જૂતામાં પિંચિંગ એટલે ચૂંટલી ભરાય છે। તો બાળકો જૂતા કોબલર એટલે મોજે શું કરી આપશે? કેન મેન ધ શૂઝ, તે જૂતા બનાવી શકે છે। નંબર 3, શર્ટ ઇઝ ટોર્ન ધ ટેલર ખાલી જગ્યા, કેન સ્યુ ઇટ, કેમ બાળકો શર્ટ ફાટી ગયું છે? તો ટેલર તેને શું કરી આવશે? સીવી આપ, તો એનું ગુજરાતી થશે બાળકો, તે સીવી શકે છે। કેન સ્યુ ઇટ એટલે શું થાય? તે સીવી શકે છે। 4, સ્કૂલ વોલ ઇઝ બ્રોકન ધ મેસન બ્લેન્ક ખાલી જગ્યા, તો શાળાની દિવાલ તૂટી ગઈ હોય તો કડીઓ શું કરે બાળકો? મેસન એટલે કડીઓ થાય, તેને બાંધી શકે ને, તો શું આવશે? કેન બિલ્ડ ઇટ, તે બાંધી શકે છે। 5, પાવર ફેલર ઇન ધ કોમ્પ્યુટર લેબ ધ ઇલેક્ટ્રિશિયન બ્લેન્ક, જો આપણો કોમ્પ્યુટરમાં પાવર જતો રહ્યો તો આપણે કોને જોડે જઈશું બાળકો? ઇલેક્ટ્રિશિયન્સ। કેન રિપેર પાવર લાઇન્સ, પાવર લાઇનને રિપેર કરાવવી પડે ને બાળકો, એની મરામત કરાવવી પડે ને, એટલા માટે આવશે કેન રિપેર પાવર લાઇન। સમજાઈ ગયું બાળકો? ક્વેશ્ચન નંબર 4, આપેલ અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી ફ્લાવર્સના નામ લખો। અહીં બાળકો તમને ફૂલોના નામ આડાવડા આપેલા છે, તે તમારે એને ગોઠવીને સાચા ફૂલોના નામ લખવાના છે। ચલો સમજીએ। 1 નંબરમાં છે ને બાળકો, તે મેરીગોલ્ડ છે। મેરીગોલ્ડ એટલે ગલગોટો થાય। 2 નંબરમાં છે ને લોટસ, લોટસ એટલે કમળ થાય બાળકો। 3 નંબરમાં મોગરા, મોગરા એટલે મોગરા। 4 નંબરમાં હિબિસ્કસ, હિબિસ્કસ એટલે જાસૂદ। 5 નંબરમાં જસ્મિન, જસ્મિન એટલે ચમેલી થાય હો બાળકો। ક્વેશ્ચન નંબર 5, નીચેના ક્લૂનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। અહીં બાળકો સંવાદ આપેલો છે, તે આપણે પૂર્ણ કરવાનો છે। ચલો ધ્યાનથી સમજીએ હો બાળકો। ચલો બાળકો આપણે પહેલાં ક્લૂ જોઈ લઈએ। હુ વિલ બ્રિંગ ધ ગોલ્વ્સ એન્ડ હેલ્મેટ, કોણ ગોલ્વ અને હેલ્મેટ લાવશે? સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ, સાહેબ દડો અને બેટ આપણા સ્પોર્ટ રૂમમાં છે, સર વી વિલ યુઝ ચેર ઓન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ, સાહેબ આપણે સ્ટમ્પ માટે ખુરશીનો ઉપયોગ કરીશું,
ओके बॉयस, सारू छोकराओ, आई थिंक मगन भाई अवर मिड डे मील कुक कैन बी द एम्पायर। मने लागे छे मगन भाई अमारा मध्यान भोजन वाला एम्पायर हो सके। चालो पूरो संवाद पूर्ण करिए। टीचर से वी आर प्लानिंग अ क्रिकेट मैच बट वी डोंट हैव किट। साहेब कहे छे आपणे क्रिकेटनी तैयारी करी रह्या छीए पण आपणी पासे मैचनी क्रिकेट मैचनी किट नथी। तो प्रितेश कहे, प्रितेश से सर देर इज अ बॉल एंड बैट इन अवर स्पोर्ट्स रूम। अपना स्पोर्ट्स रूम में बॉल अने बैट छे। टीचर से बट व्हाट अबाउट द स्टम्प। पण आपणे स्टम्प विषे शू करीशू। मनीष से सर वी विल यूज चेर इन प्लेस ऑफ स्टम्प। साहेब आपणे खुर्शीनो उपयोग करीशू स्टम्प माटे। टीचर से ओके मनीष, हु विल बी द एम्पायर। तो आप सारू पण आपणो एम्पायर कोण बनशे। जसवंत से आई थिंक मगन भाई अवर मिड डे मील कूक कैन बी द एम्पायर। हूँ मानु छू कि आपणा मध्यान्ह भोजनवाळा मगन भाई एम्पायर बनी सके। टीचर से हु विल ब्रिंग द गोल्स एंड हेलमेट। कोण मोजा ने हेलमेट लावशे। नितिन से आई विल ब्रिंग गोल्स एंड हेलमेट। हूँ लावीश मोजा ने हेलमेट। टीचर से ओके बॉयस, सारू छोकराओ, समझाई गयू बाळको। बाळको अहीं धोरण 6 નું અંગ્રેજીનું પેપર પૂર્ણ થાય છે।